સો હાય ફ્રેન્ડ્સ, તો ફાઇનલી ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગ તરફથી આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે કોલેજ ચોઈસની પ્રોસેસ છે ચાલુ કરી દેવામાં આવી છે. તમે આપણું જે સ્ટેટ કાઉન્સિલિંગનું ઓફિશિયલ વેબસાઇટ છે મેડિકલ એડમિશન ગુજરાત એમાં આવશો તો અહીંયા તમને માહિતી છે એ જોવા મળશે કે જે પણ સેકન્ડ રાઉન્ડ છે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે આમ તમારે આ ચોથો રાઉન્ડ ગણાશે, પરંતુ આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે આ તમારે સેકન્ડ રાઉન્ડ ગણાશે. તો આમાં આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેની કોલેજ ચોઈસ છે તમે કરી શકો છો. કોલેજ ચોઈસની પ્રોસેસ છે તે ઓલરેડી ચાલુ થઈ ગઈ છે. અહીંયા જે એક સૂચના જોવા મળી રહી છે એ આપણે સમજી લઈએ કે અહીંયા તમે જ્યારે કોલેજ ચોઈસ કરશો તો એમાં તમને મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક ચારેય કોર્સની કોલેજ છે તે જોવા મળશે. પરંતુ તમારે ફક્ત આયુર્વેદિક અને હોમિયોપેથિકની કોલેજ જોઈ છે એ જ કરવાની છે, કારણ કે મેડિકલ અને ડેન્ટલ માટે ઓફલાઈન રાઉન્ડ છે એ યોજવામાં આવશે, જેથી કરીને આયુર્વેદિક અને હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ માટે આ ઓનલાઈન કોલેજ ચોઈસ પ્રોસેસ છે. એટલે તમારે ઓનલાઈન કોલેજ ચોઈસ છે તે કરવાની છે. જો તમે મેડિકલ અને ડેન્ટલની કોઈપણ કોલેજ ચોઈસ કરી લેશો તો તમને કોઈપણ પ્રવેશ છે તે ફાળવામાં આવશે નહીં. એટલે તમારે ફક્ત આયુર્વેદિક અને હોમિયોપેથિકની બેઠકો છે એના પ્રવેશ છે તે ફાળવામાં આવશે. એથી તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિકની કોલેજ ચોઈસ જ કરવાની છે. અહીંયા નીચે આવશો તો અહીંયા તમને જે તારીખ છે એની એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે, ત્યાર પછી પ્રોસેસ જોવા મળશે અને તમારે ચોઈસ કઈ રીતે કરવાની છે એની ગાઈડલાઇન્સ છે તે જોવા મળશે. હવે જે એડવર્ટાઇઝમેન્ટ છે, તારીખ છે એ આપણે જોઈશું. અને ચાર નંબરની PDF તમે એ જોઈ શકશો કે જે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે જે નવી સીટ એડ થઈ છે ચોથા રાઉન્ડ માટેની એ તમે જોઈ શકો છો. હવે અહીંયા તમને ચાર નંબરનો ઓપ્શન જોઈ શકો છો નવી સીટ માટેની, એના પર તમે ક્લિક કરશો તો આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેની જે નવી સીટ એડ થઈ છે એની માહિતી તમને જોવા મળશે. તો આમાં તમને જે અરિહંત હોમિયોપેથિક મેડિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે ઇફકો અડાલજ કલોલ હાઈવે ગાંધીનગર આવેલી છે એમાં તમને જે હોમિયોપેથિક કોલેજ માટેની માહિતી છે તે જોવા મળશે. આ તમારી નવી સીટ છે તે એડ થઈ છે. આમાં તમારે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, NRI કોટા અને ઓલ ઇન્ડિયા કોટાની માહિતી છે તે જોવા મળશે. ગવર્મેન્ટ કોટામાં ઓપન માટે 13, SC માટે 1, ST માટે 4, SCBC માટે 4 છે. એમ ટોટલ તમારે 24 સીટ અવેલેબલ છે. બાકી જે મેનેજમેન્ટ કોટામાં 4 છે અને NRI કોટામાં 6 સીટ છે. જો NRI કોટામાં સીટ નહીં ભરાય તો એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ છે તે થઈ જતી હોય છે. અને ઓલ ઇન્ડિયા કોટામાં તમારે 6 સીટ છે તે અવેલેબલ છે. તો આમાં પણ તમે સેકન્ડ રાઉન્ડ માટે કોલેજ ચોઈસ છે તે કરી શકો છો. ત્યાર પછી જે 5 નંબરનો તમે ઓપ્શન જોઈ શકો છો, રાઉન્ડ 2 માટે નો રિપોર્ટેડ સીટ, એટલે કે જે લોકોને પ્રથમ કે સેકન્ડ રાઉન્ડ સુધીમાં એડમિશન મળ્યું હતું પરંતુ એ વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ નથી કરાવ્યું એ તમામ વિદ્યાર્થીઓની લિસ્ટ આમાં તમને જોવા મળશે. આમાં ટોટલ 2500 પ્લસ એવી સીટો છે કે જે નો રિપોર્ટેડ છે, એટલે કે ખાલી સીટ રહી ગઈ છે. તો આમાં તમે સેકન્ડ રાઉન્ડમાં કોલેજ ચોઈસ કરતા હોય તો આમાં તમારે મેડિકલ અને ડેન્ટલની કોલેજ ચોઈસ છે એ નથી જોવાની, પરંતુ તમારા આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેની જેટલી પણ કોલેજો ખાલી છે એનું તમારે ક્લોઝર છે સમજી લેવાનું છે. અને ત્યાર પછી સેકન્ડ રાઉન્ડમાંની કોલેજ ચોઈસ છે તમારે કરવાની છે. આમાં તમને આયુર્વેદિક, હોમિયોપેથિક, મેડિકલ અને ડેન્ટલ ચારેય કોર્સની જોવા મળશે, પરંતુ તમારે ફક્ત આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેનું જોવાનું છે. આમાં તમને જનરલ મેરિટ નંબર અને કેટેગરી મેરિટ નંબર તમામ માહિતી છે તે આપી દેવામાં આવી છે. તો આમાં તમારો જે પણ જનરલ મેરિટ નંબર હોય, કેટેગરી મેરિટ નંબર હોય એ તમારે ચેક કરીને ત્યાર પછી ક્લોઝરના નિયમ અનુસાર તમારે કોલેજ ચોઈસ છે તે કરવાની છે. ક્લોઝરનો નિયમ છે ખૂબ જ અગત્યનો છે. ક્લોઝરનો નિયમ પ્રથમ રાઉન્ડમાં ના લાગે પરંતુ સેકન્ડ રાઉન્ડમાં લાગતો હોય છે. તો આ તમારો સેકન્ડ રાઉન્ડ છે તો તમારે ક્લોઝરનો નિયમ છે ખાસ સમજી અને ત્યાર પછી આમાંથી તમારે સીટો જોઈ અને ત્યાર પછી આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેની કોલેજ ચોઈસ છે તમારે કરી લેવાની છે. હવે આમ ગણીએ તો આ તમારો ચોથો રાઉન્ડ છે, પરંતુ આયુર્વેદિક અને હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ માટે તમારો બીજો રાઉન્ડ છે. તો આમાં તમારે કોલેજ ચોઈસની પ્રોસેસ છે તે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. 10 ડિસેમ્બરથી તમે કોલેજ ચોઈસ કરી શકો છો. છેલ્લી તારીખ તમારી 12 ડિસેમ્બર સાંજે 4 વાગ્યા સુધી તમે કોલેજ પસંદગી છે તે કરી શકો છો, જેની સંપૂર્ણ પ્રોસેસ તમારે ઓનલાઈન છે. જ્યારે મેડિકલ અને ડેન્ટલમાં ઓફલાઈન મોપઅપ રાઉન્ડ છે તો એમાં રૂબરૂ કાઉન્સિલિંગની મદદથી કોલેજ પસંદગી થશે. જ્યારે આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં તમારે ઓનલાઈન જ કોલેજ ચોઈસ છે તે કરવાની છે, જેની લાઈવ પ્રોસેસ પણ આપણે આગળ જોઈશું. આમાં તમારે જે પણ તમે કોલેજ ચોઈસ કર્યા છે એની જે જાહેરાત છે એ 12 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધીમાં થઈ જશે. એટલે કે તમે 10 તારીખથી લઈને 12 તારીખ સુધી કોલેજ ચોઈસ કરી શકો છો. અને તમારું જે પણ કોલેજમાં તમને મોળાપાત્ર છે એની જે જાહેરાત છે રાત્રે 12 વાગ્યા સુધીમાં વેબસાઇટમાં મૂકી દેવામાં આવશે. જો તમે વેબસાઇટ ચેક કરતા હોય તો બેસ્ટ, તમે ના ચેક કરતા હોય તો કાંઈ ચિંતા કરવાની જરૂરત નથી. હું તમામ જે અગત્યની અપડેટ હોય છે ઇન્સ્ટાગ્રામમાં નાખતો હોઉં છું. તો હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં જોઈન ના થયા હોય તો ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ જજો. ઇન્સ્ટાગ્રામની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે આપણે એ જોઈએ કે આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે સેકન્ડ રાઉન્ડની કોલેજ ચોઈસ તમે કઈ રીતે કરી શકો છો. તો તમે ગૂગલ કે ક્રોમ બ્રાઉઝર હોય જે પણ યુઝ કરતા હોય એમાં તમારે આપણે ગુજરાત સ્ટેટ કાઉન્સિલની ઓફિશિયલ વેબસાઇટ મેડિકલ એડમિશન ગુજરાત સર્ચ કરી લેવાની છે. લેફ્ટ સાઈડમાં તમને અંડર ગ્રેજ્યુએટ એડમિશન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી ફરીથી લેફ્ટ સાઈડમાં તમને લોગિનનો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. હું મોબાઈલમાં યુઝ કરી રહ્યો છું એટલે ડેસ્કટોપ સાઇટ કરી લઈશ, જેથી કરીને વ્યવસ્થિત સ્ક્રીન તમને લોકોને જોવા મળે. તમે PCમાં યુઝ કરતા હોય તો પણ કોલેજ ચોઈસ કરી શકો છો. લેફ્ટ સાઈડમાં તમને કેન્ડિડેટ રજિસ્ટર એન્ડ લોગિન જોવા મળશે, ત્યાં તમે ક્લિક કરી દેશો. રાઈટ સાઈડમાં અહીંયા તમને યુઝર ID, પાસવર્ડ, 14 ડિજિટનો પિન નંબર અને કેપ્સા નાખીને ત્યાર પછી સબમિટ કરવાનું કહેવામાં આવશે. તો તમારો જે પણ યુઝર ID, પાસવર્ડ અને ડિજિટનો પિન નંબર એ નાખીને ત્યાર પછી તમારે સબમિટ છે એ કરી દેવાનું છે.
सबमिट कर दीदा पीछे तमो इंटरफेस तमने कहीं आ प्रकार जवाब मिलते अँ लेफ्ट साइड में उपर तक सोइस डिटेल ऑप्शन जो मिलते त्या तुम क्लिक करशो अँ त्रो ऑप्शन तमने जो मिलते अवेलेबल सोइस कंसेट एंड फील सोइस एंड प्रिंट फील सोइस तो अवेलेबल सोइस है यहाँ पर तुम क्लिक कर देशो अवेलेबल सोइस पर तुम क्लिक करशो ए आ प्रकार ऑप्शन तमने जो मिलते हमें अँ मैं तमने पहला कीधु ए मुजब तक मेडिकल और डेंटल कॉलेज पर जो मिलते परंतु आप फक्त आयुर्वेदिक और होमिओपेथी एट के बीएमएस और बीएचएमएस की कॉलेज से सोइस करवानी है तो प्रथम तुम्हारे जो ब्रांच है सिलेक्ट करवानी है तो ब्रांच पर तुम ओके करशो या मेडिकल डेंटल आयुर्वेदिक और होमिओपेथी जो मिलते तुम्हारे आयुर्वेदिक से और होमिओपेथी से तुम्हारे सिलेक्ट करवानी है त्यार पछी बाजू में तुम इंस्टिट्यूट टाइप जो मिलते एना पर क्लिक करशो तुम्हारे गवर्नमेंट ग्रांटेड एसएफआई जो कॉलेज तुम्हारे करवे तुम कर सको त्रणे पण साथे कर सको और कोईपण एक पण तुम कर सको तुम्हारी पसंदगी अनुसार तुम्हारे कॉलेज सोइस है करवानी है सीट टाइप तुमने जो मिलते तुम्हारे गवर्नमेंट कोटा में लेव मैनेजमेंट कोटा में लेव कि एनआरआई कोटा में लेव कि त्रणे में लेव जो तुम्हारे सिलेक्ट करवे ये तुम कर सको त्यार पछी तुमने यूनिवर्सिटी जो मिलते एना पर क्लिक करशो अँ जो यूनिवर्सिटी संलग्न तुम्हारे कॉलेज में लेव तुम सिलेक्ट कर सको और तुम्हारे ओल राखे तो ओल पण तुम्हें राखी सको त्यार पछी जो तुम यूनिवर्सिटी कोईपण एक सिलेक्ट करता हो मुजब तुम्हारे कॉलेज पसंद करवी तो ए मुजब तुम कॉलेज पसंद जैसे कर सको और तुम्हारे तमाम जो कॉलेज है ये जो है तमाम कॉलेज पण तुम राखी सको तो आ रीते तुम्हारी पसंदगी अनुसार तुम्हारे चेक कर लेवानुं छे जे पण तुम पसंद करशो ए मुजब तुमने जो मिलशे मैं अहीं गवर्नमेंट ज राखेलुं छे एटले गवर्नमेंट जो मिलशे हूँ सिलेक्ट ऑप्शन काढ़ी नाखीश तो अहीं मने तमाम कॉलेज जैसे जो मिलशे आयुर्वेदिकनी तमाम कॉलेज मने अहीं जोवा मळी गई छे એવી જ રીતે મારે હોમિયોપેથિકની કોલેજ જોવી તો હોમિયોપેથિકની પણ તમામ કોલેજ સાથે જોઈ શકું છું ત્યાર પછી તમે અહીંયા ફરીથી ઉપર આવી જશો અહીંયા સોઇસ ડિટેલ ઓપ્શન તમને જોવા મળશે સેકન્ડ નંબરનો ઓપ્શન તમને જોવા મળશે કન્સેટ એન્ડ ફીલ સોઇસ સેકન્ડ રાઉન્ડમાં તમે ભાગ લેતા હોય તો કન્સેટ છે ખૂબ જ અગત્યનું છે કન્સેટમાં તમને એ માહિતી જોવા મળશે કે જો તમે સેકન્ડ રાઉન્ડમાં કોલેજ સોઇસ કરતા હોય અને સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈપણ કોલેજ છે તે અલોટ થઈ જશે તો પ્રથમ રાઉન્ડની કોલેજ છે તે ઓટોમેટિક જ રદ થઈ જશે જેથી કરીને તમારી પાસેથી કન્સેટ છે બાંયધરી છે સંમતિ છે તે લેવામાં આવશે જો તમને સેકન્ડ રાઉન્ડમાં કોઈપણ કોલેજ અલોટ નહીં થાય તો તમારી પ્રથમ રાઉન્ડની કોલેજ છે ચાલુ રહેશે પરંતુ જો સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈપણ કોલેજ પસંદ થઈ જશે તો તમારે પ્રથમ રાઉન્ડની કોલેજ છે તો ઓટોમેટિક જ રદ થઈ જશે પાછળથી તમે એવું કહેશો કે મને સેકન્ડ રાઉન્ડમાં જે કોલેજ મળી છે મને પસંદ નથી મારે પ્રથમ રાઉન્ડની કોલેજ જોઈએ છે તો એવું થશે નહીં તમારે તો આરામથી સેકન્ડ રાઉન્ડમાં વિચારી સમજીને ત્યાર પછી જ તમારે સેકન્ડ રાઉન્ડ માટે કોલેજ જોઈ છે તે ઉતરતા ક્રમમાં રાખવી જોઈએ જે કોલેજમાં તમારી પ્રથમ પસંદગી છે એ તમારે પ્રથમ રાખવાની છે જે તમારી સેકન્ડમાં પસંદગી છે એ તમારે સેકન્ડમાં રાખવાની છે કારણ કે જો સેકન્ડ રાઉન્ડમાં કોઈપણ કોલેજ તમને અલોટ થઈ જશે તો તમારી પ્રથમ રાઉન્ડની કોલેજ છે તે ઓટોમેટિક જ રદ થઈ જશે તો જે પણ કોલેજમાં તમારે લેવાની ઈચ્છા હોય એ કોલેજ તમારે સેકન્ડ રાઉન્ડમાં પસંદ કરી સેકન્ડ રાઉન્ડમાં તમે અનલિમિટેડ કોલેજ છે તે પસંદ કરી શકો છો તમારે ફક્ત આયુર્વેદિક અને હોમિયોપેથિકની જ કોલેજ જોઈ છે તે કરવાની જો તમને સેકન્ડ રાઉન્ડમાં કોઈપણ કોલેજ સાથે અલોટ થઈ જશે તો તમારે જે તફાવતની ફી હોય છે તે ભરવાની રહેશે ત્યાર પછી નવા અલોટમેન્ટ લેટર સાથે પસંદ કરેલ હેલ્પ સેન્ટર ખાતે મુલાકાત કરી અને જમા નહીં કરાવો તો આ રાઉન્ડમાં આપને પાડેલ પ્રવેશ છે તે કન્ફર્મ ગણાશે નહીં એટલે કે તમને કોઈપણ કોલેજમાં અપગ્રેડ થશે એટલે કે સેકન્ડ રાઉન્ડમાં કોઈપણ કોલેજ તમને મળશે તો તમારે તફાવતની ફી ભરવાની છે અને નવા અલોટમેન્ટ લેટર સાથે તમારે હેલ્પ સેન્ટરની મુલાકાત છે તે કરવાની રહેશે નહીંતર તમારું સેકન્ડ રાઉન્ડનું જે એડમિશન મળશે એ પણ તમારું રદ જે તે થઈ જશે જે ઉમેદવારને આ રાઉન્ડમાં નવો પ્રવેશ ફાળવવામાં આવશે તો ઉમેદવારે મળેલ પ્રવેશ કન્ફર્મ કરવા માટે સૂચના મુજબ ફી ભરી નજીકના હેલ્પસેન્ટર પર અસલ પ્રમાણપત્ર જમા કરવાના રહેશે નહીંતર તમારો પ્રવેશ છે તે રદ ગણવામાં આવશે એટલે તમારે સેકન્ડ રાઉન્ડમાં કોઈપણ કોલેજ મળશે તો તમારે હેલ્પસેન્ટરની મુલાકાત લેવાની છે અને ત્યાં તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવાના છે અને તમારે ફી છે તે ભરવાની રહેશે જો તમે આ રાઉન્ડમાં ભાગ લેતા હોય અને તમારો પ્રવેશ છે તે અપગ્રેડ થતો નથી તો તમારો અગાઉ રાઉન્ડનો પ્રવેશ છે તે ચાલુ રહેશે સેકન્ડ રાઉન્ડમાં કોલેજ ચોઈસ કરતા હોય તો તમારે ક્લોઝરનો નિયમ છે લાગુ પડશે તો ક્લોઝરની જે નિયમ છે એના પર મેં વિડીયો બનાવ્યો છે વિડીયો તમારે ખાસ જોઈ લેવો તો આ તમામ માહિતી છે તમારે સમજી વિચારીને ત્યાર પછી નીચે આવશો તો તમને આ એક્સેપ્ટનું બટન જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી તમને પ્રોસેસનું બટન જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે પ્રોસેસના બટન પર તમે ક્લિક કરશો તો ત્યાર પછી તમારે કન્સેટની પ્રોસેસ છે પૂરી થઈ જશે હવે અહીંયા તમે ફરીથી જે કન્સેટ જે કોલેજ ચોઇસનું મેનુ છે એમાં તમે આવી જશો અહીંયા તમારો મેરિટ નંબર કેટેગરી મેરિટને સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે હવે કોલેજ ચોઇસ કરવા માટે અહીંયા લેફ્ટ સાઇડમાં તમને બ્રાન્ચનો ઓપ્શન જોવા મળશે જો તમે મેડિકલ અને ડેન્ટલ માટે ઓલરેડી કોલેજ ચોઇસ કરેલી હશે તો રાઇટ સાઇડમાં તમને તમામ કોલેજ સાથે જોવા મળશે હવે તમારે ફક્ત આયુર્વેદિક અને હોમિયોપેથિક માટે કોલેજ ચોઇસ કરવાની છે તો બ્રાન્ચનો ઓપ્શન જોવા મળશે ત્યાં તમે ક્લિક કરશો આમાં તમારે જે પણ આયુર્વેદિક કે હોમિયોપેથી કોલેજ ચોઇસ કરવી હોય એના પર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ તમને જોવા મળશે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ એસએફઆઈ તમારે જેમાં પણ એડમિશન લેવાની ઈચ્છા હોય તમે સિલેક્ટ કરશો ત્યાર પછી અહીંયા સીટ ટાઈપ તમને જોવા મળશે ગવર્મેન્ટ મેનેજમેન્ટ એનઆરઆઈ કોટા જે પણ માં તમારે લેવાની ઈચ્છા હોય તમારે સિલેક્ટ કરવાની છે ત્યાર પછી ગોનું ઓપ્શન જોવા મળશે એના પર તમે ક્લિક કરશો લેફ્ટ સાઇડમાં તમે જે ગવર્મેન્ટ મેનેજમેન્ટ એસએફઆઈ જે પણ કોલેજ તમે સિલેક્ટ કરી છે એ કોલેજ તમને જોવા મળશે એમાંથી જે પણ કોલેજ તમારે સિલેક્ટ કરવાની હોય
અહીંયા તમને એડનું બટન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરવાનું છે એટલે ઓટોમેટિક જે રાઇટ સાઈડમાં આવી જશે. અહીંયા જો રાઇટ સાઈડમાં ઓલરેડી મેડિકલ ડેન્ટલની કોલેજ તમને જોવા મળતી હોય તો એ તમે રિમૂવ કરી શકો છો, કારણ કે આમાં મેડિકલ અને ડેન્ટલની કોલેજમાં તમને એડમિશન છે તે આપવામાં આવશે નહીં. અત્યારે ફક્ત તમે આયુર્વેદિક અને હોમિયોપેથિકની કોલેજ છે એ જ તમારે ચોઇસ કરવાની છે. તો અહીંયા તમારે સમજી વિચારીને કોલેજ ચોઇસ કરવાની છે. ક્લોઝરનો નિયમ ખાસ સમજી લેવાનો છે, નવી સીટોની માહિતી લઈ લેવાની છે, નોન રિપોર્ટેડ સીટોની માહિતી લેવાની છે, જનરલ કેટેગરી મેરિટ નંબરની માહિતી લેવાની છે. ત્યાર પછી સેકન્ડ માટે તમારે કોલેજ ચોઇસ છે તે કરવાની છે. અહીંયા તમે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા, એનઆરઆઈ કોટા, તમામ કોલેજ ચોઇસ છે તે રાખી શકો છો. આયુર્વેદિકની સાથે તમે હોમિયોપેથિક કોલેજ પણ રાખી શકો છો. ઉતરતા ક્રમમાં તમારે કોલેજ કરવાની છે, જેથી કરીને જે પહેલી પસંદગીની કોલેજ હોય એમાં તમને પહેલાં મળે, બીજા નંબરની પસંદગીની કોલેજ હોય એમાં તમને બીજી મળે. તો અહીંયા જે પણ તમે કોલેજ ચોઇસ કરશો એને તમે એડના બટન પર ક્લિક કરશો એટલે રાઇટ સાઈડમાં એ એડ સાથે થતી જશે. આમાં તમે મેડિકલ ડેન્ટલની કોલેજ પહેલે ચોઇસ કરેલી તો એને તમે અહીંયા ડિલીટનું બટન છે ત્યાંથી તમે રિમૂવ પણ કરી શકો છો. કોલેજ ચોઇસ કર્યા પછી નીચે તમને સેવ એન્ડ એક્ઝિટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. એના પર તમે ક્લિક કરશો એટલે પેજ લોડ થઈ અને ફરીથી નીચે આવશે. નીચે આવ્યા પછી અહીંયા તમારે પિન નંબર નાખવાનો ઓપ્શન જોવા મળશે અને ત્યાર પછી લોક ચોઇસનો ઓપ્શન છે તે જોવા મળશે. તો પિન નાખ્યા પછી જો તમારે કોલેજમાં ફરીથી ચેન્જીસ કરવો હોય તો મોડિફાઈ ચોઇસ છે એના પર ઓકે કરીને ફરીથી ચેન્જીસ કરી શકો છો. અને જો તમારે બરાબર હોય તો તમારે કોલેજ ચોઇસ છે તે લોક કરી લેવાની છે. લોક કોલેજ ચોઇસ કર્યા પછી ઉપર ફરીથી તમે આવશો તો અહીંયા તમને ચોઇસ ડિટેલનો ઓપ્શન જોવા મળશે. પ્રિન્ટ ફિલ્ડ ચોઇસનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે જે પણ કોલેજ ચોઇસ કરી છે એની પ્રિન્ટ તમારે મેળવી લેવાની છે. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે કોલેજ ચોઇસ છે તે કરી લેવાની છે. ફરીથી તમને કહી દઉં શું કે સેકન્ડમાં કોલેજ ચોઇસ કરતા હોય તો તમારે ફક્ત આયુર્વેદિક અને હોમિયોપેથિકની જ કોલેજ ચોઇસ કરવાની છે. મેડિકલ અને ડેન્ટલ માટે ઓફલાઈન મોપઅપ રાઉન્ડ છે એટલે એની સીટ તમને આમાં ફાળવવામાં આવશે નહીં. બીજું તમારે ક્લોઝરનો નિયમ છે ખાસ સમજી લેવાનો છે. જે નોન રિપોર્ટેડ સીટો આની માહિતી આપેલી છે એમાંથી તમારે જનરલ અને કેટેગરી મેરિટ નંબર મુજબ તમારે ક્લોઝરનો નિયમ છે સમજી લેવાનો છે, જેના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે. આ ઉપરાંત પણ તમને આ વિડીયોના માધ્યમથી કાંઈ પણ બીજું ના સમજાય તો નીચે તમે કમેન્ટ્સ કરી શકો છો. બાકી જે કોઈ પણ ડેઇલી અપડેટ આવતી હોય છે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતો હોઉં છું. તો હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં જોઈન ના થાય તો ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ જજો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.